હું છું પ્રકાશ સોની અને આપ જોઈ રહ્યા છો વિસાગર કે ન્યૂઝ. આવો જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ. લક્ષ્મી પ્રિન્ટિંગ પ્રેસ સિંગલ કલર પ્રિન્ટિંગ, ફોર કલર પ્રિન્ટિંગ ડિઝાઇન તથા લગ્ન કંકોત્રીના સ્પેશિયાલિસ્ટ, નવાગંજ બજાર સામે એક્સિસ બેંકની પાસે વિસનગર. કોન્ટેક્ટ રાજેન્દ્ર ગાંધી 99240 26294. વિસનગરના શહેરીજનોની જાણકારી માટે શહેરમાં ભગવાનની રથયાત્રાના લાઈવ દર્શન થશે તેવા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા, જેના કારણે આજે હરિહર સેવા મંડળ આગળ 10 સાલ કરતા આજે ભક્તોની ભીડ ઓછી હતી. પહેલી સવારથી જ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. આજે ભગવાનના ભક્તો કરતા પોલીસ બંદોબસ્તના જવાનો વધારે સંખ્યામાં દેખાતા હતા. ભક્તો આજે ઘરે બેઠા બેઠા જ ભગવાનના લાઈવ દર્શન કરવાનું નક્કી કરી લીધું હોય તેમ લાગી રહ્યું હતું. હરિહર સેવા મંડળ આગળથી માસ્ક પહેર્યા વગર પસાર થતા લોકોને આજે પોલીસ તંત્ર દ્વારા દંડ ફટકારવાની કાર્યવાહી કરવામાં આવી હતી. હજુ પણ શહેરીજનોમાં કેટલાક લોકો માસ્ક પહેર્યા વગર જ ફરવા નીકળી પડે છે. જો કે દર્શનનો સમય થતા જ કેટલાક ભક્તો સોશિયલ ડિસ્ટન્સ જાળવીને ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને બલરામજીના દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા. ભક્તોએ જાળીમાં ઉભા રહીને દર્શન કર્યા હતા. હરિહર સેવા મંડળના દ્વારકેશભાઈ મણિયાર, ધારાસભ્ય શ્રી ઋષિકેશભાઈ પટેલ, પ્રચાર સાપ્તાહિકના શ્યામભાઈ બ્રહ્મભટ્ટ, જે કે ચૌધરી, વિજયભાઈ પટેલ, કાળુભાઈ પટેલ, ચીફ ઓફિસર શ્રી અશ્વિનભાઈ પાઠક, સતીશભાઈ પટેલ, એલ કે પટેલ, રૂપલભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, પીએચસી પ્રકાશભાઈ પ્રજાપતિ, પ્રતિકભાઈ પટેલ, પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી, બકુલભાઈ ત્રિવેદી, ઈશ્વરભાઈ પટેલ, રાજેન્દ્ર કે ગાંધી, મહેશ પટેલ ઓમકાર, ગિરીશભાઈ પટેલ નવદુર્ગા, કમલેશભાઈ જીવાભાઈ પટેલ, હસમુખભાઈ પટેલ જનસંઘ વગેરે ઉપસ્થિત રહી ભગવાન જગન્નાથની આરતી ઉતારવાની તૈયારી કરી હતી. દર વર્ષે ભગવાન જ્યારે શહેરમાં પરિક્રમા કરવા નીકળે છે ત્યારે ટાવર બજારમાં આવેલા સાંકળી શેરીના અંબાજી માતામાંથી તેમના માટે થાળ આવે છે, તો આ વર્ષે આ થાળ લઈને નીતાબેન ઇન્દ્રવદન પંડિત પ્રભુને જમાડવા માટે આવી પહોંચ્યા હતા. બરાબર 11:05 ધારાસભ્ય શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે ભગવાનની પૂજા અર્ચના કરીને આરતીની તૈયારી કરી હતી. મહારાજ શ્રી રાજુભાઈ જોશી અને અંકિતભાઈ પંડિત દ્વારા મંત્રોચ્ચાર કરીને શાસ્ત્રોક્ત વિધિ પૂરી કરી ધારાસભ્ય શ્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા આરતીની શરૂઆત કરવામાં આવી હતી, જેનો લાભ ઉપસ્થિત રહેલા તમામ લોકોએ લીધો હતો. આ સમસ્ત કાર્યક્રમમાં હરિહર સ્વયંસેવક સમિતિના કાર્યકરોનું નેટવર્ક બહુ જબરજસ્ત હતું અને રથયાત્રાના દરેક કાર્યમાં આ લોકોનો સહકાર મોટો હોય છે. હરિહર સેવા મંડળ ખાતે સંત શ્રી સવૈયાના ટ્રસ્ટ દ્વારા ઠંડા પાણીના પીવાના જગની વ્યવસ્થા ખૂબ જ સુંદર રીતે કરવામાં આવી હતી. કેમેરામેન અલ્પેશ બારોટ સાથે રિપોર્ટર પ્રકાશ સોની, વિસનગર કે ન્યૂઝ. હાશ, હવે મારા પોતાના ઘરનું સ્વપ્ન પૂરું થશે અને તે પણ શહેરની નજીક અને અમદાવાદથી વિસનગર આવતા હાઈવે ઉપર જ. અરે વાહ, આ તો સૌને પોસાય તેવી નજીવી કિંમત જ છે. મધ્યમ વર્ગ માટે તો આવા સરસ ફ્લેટ ક્યાંય નથી જોયા. તો પછી રાહ કોની જુઓ છો? આવો નજરે નિહાળો, સેમ્પલ હાઉસ તૈયાર જ છે. કેવું મજાનું કિચન અને મોટા મોટા રૂમો, ચારે તરફ હવા ઉજાસ વાળું છે ને જોતા જ ગમી જાય એવું. તો આવો દીપડા દરવાજા બહાર પોપટલાલજીના મંદિરની સામે કૃષ્ણકુંજ એપાર્ટમેન્ટ વિસનગર. વિસનગર દીપડા દરવાજા ઢાળના અંદર અમે એક નવી સ્કીમ મૂકેલ છે, જેનું બાંધકામ 134 વાર 2 BHK, 109 વાર 1 BHK સારામાં સારી જગ્યાએ અમે મૂકેલ છે. અહીંયા અમદાવાદથી આવવા જવા માટે, SK કોલેજમાં જવા માટે અને શહેરમાં જવા માટે દરેકને પોસાય એવી કિંમતે અમે અમારી સ્કીમ મૂકેલ છે. તો દરેક મિત્રોને વિનંતી કે અહીંયા અમારે સાઈજ ઉપર પુસ્તકપુર એપાર્ટમેન્ટના અંદર જો તમે અહીં દેખશો તો ખરેખર તમને આનંદ થશે
કે આવી આવી જગ્યાએ સ્કીમ અને આટલી નહીં જેવી કિંમતના અંદર, તો મારી દરેકને વિનંતી છે કે અમારી કૃષ્ણપુર એપાર્ટમેન્ટના અંદર એક વખત અવશ્ય મુલાકાત લેજો. રોજના તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94294-35034, અલ્પેશ બારોટ 93774-26544, વિસનગર કે ન્યૂઝ.